આજે આપણે હાર્ટ ફેલિયર વિશે જાણકારી આપશું. હાર્ટ ફેલિયર શું છે? હાર્ટ ફેલિયર એટલે જે આપણા હૃદયને લોહી પહોંચાડતી જે કોરોનરી આર્ટરી જે નસ હોય છે એની અંદરનો બ્લોકેજ જેને કહેવાય છે હાર્ટ ફેલિયર. એટલે આપણા હૃદયને લોહી મળતું બંધ થઈ જાય અને આપણું હૃદયના કેટલાક હિસ્સામાં મૃત્યુ પામી જાય. અહીંયા ચિત્રમાં બતાવ્યું એ રીતે. હવે હાર્ટ ફેલિયર આપણને કઈ રીતે ખબર પડે? તો હાર્ટ ફેલિયરના સિમ્પટમ છે કે એક ડાબી બાજુનો દુખાવો હોય, જે એવો દુખાવો હોય કે જાણે કોઈકે વજન મૂકી દીધું હોય, પ્રેશર આપ્યું હોય. ઘણી વખત એ દુખાવો ડાબી બાજુથી જમણા હાથ ડાબી હાથ તરફ આંગળી સુધી દુખાવો ફેલાતો હોય છે, ઘણી વખત જમણી તરફ પણ ફેલાતો હોય છે અને ઘણી વખત પાછળ કમરમાં પણ દુખાવો થતો હોય છે. એની સાથે સાથે બીજાના માથા ઉપરથી પરસેવો આવવો જેવા ચિહ્નો જોવા મળે છે. ઘણી વખત આપણા હૃદયમાં ખાલી ઉલટી સાથે પણ હાર્ટ એટેક આવી શકે છે. હવે હૃદયનો હુમલો એની ટ્રીટમેન્ટ અને સારવાર શું છે? પહેલી સારવાર એની જ્યારે પણ હૃદયનો હુમલો આવે ત્યારે દાખલ થઈ અને બેઝિક સારવાર કરવાની કે જેનાથી હૃદયના હુમલાને કારણે આપણા હૃદયના અંગો ખરાબ ન થાય અને એનો જે ડેમેજ છે એને આપણે અટકાવી શકીએ. એક વખત સ્ટેબલ થઈ જાય પછી આપણી પાસે પહેલાં દવા હોય છે, જે આપણે લોહી પાતળું કરવાની દવા લેવાની હોય છે, એમાં જે ક્લોટ જામી ગયા હોય છે એની ટ્રીટમેન્ટની દવા હોય છે, અને એ પણ કશું જ ના થાય તો એન્જિયોપ્લાસ્ટી પણ કરી શકાય છે, જે ઘણી સક્સેસફુલ છે અને આપણે અહીંયા મા યોજનામાં પણ ફ્રીમાં કરવામાં આવે છે. હૃદયનો હુમલો આવી ગયા પછી આપણે શું શું ધ્યાન રાખવું અને શું વસ્તુ નહીં કરવા? જ્યારે પણ હૃદયનો હુમલો આવે ત્યારે ઇમરજન્સીમાં 108ને કોલ કરી દેવાનો. ટાઈમ આમાં બહુ જરૂરી છે. જેટલો લાંબો ટાઈમ થશે એટલું ડેમેજ વધારે થશે. બીડી નહીં પીવાની, દવાઓ રેગ્યુલર લેવાની, કોલેસ્ટ્રોલ રેગ્યુલર ચેક કરાવવાનું, બીપી મેઇન્ટેન રાખવાનું, બોડી વેઇટ મેઇન્ટેન રાખવાનું, રોજે રોજ એક્સરસાઇઝ કરવાની અને કાર્ડિયોલોજીસ્ટને બતાવતા રહેવાનું. થેન્ક યુ.